છે એ સંસારમાં રખડીએ છે માટે, સંસારમાં રખડીએ છે માટે જીવન મળ્યું છે. મોક્ષે ગયા પછી જીવન મળવાનું નથી, મોક્ષે ગયા પછી કોઈ કાર્ય કરવાનું નથી, કોઈ કાર્ય રહેતું નથી. પણ જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી એક પછી એક જીવન મળવાના જ છે. કોઈ ડાઉન મળશે, કોઈ ઊંચું મળશે, કોઈ સારું મળશે, કોઈ નરસું મળશે, કોઈ બુદ્ધિવાળું મળશે, કોઈ બુદ્ધિ વગરનું મળશે. શું જીવનનું કાર્ય શું? ઉત્તરોત્તર જીવન નિર્મળ મળે, ઉત્તરોત્તર જીવન સ્વસ્થ મળે, ઉત્તરોત્તર જીવન વિવેકી મળે, ઉત્તરોત્તર જીવન ઔચિત્યવાળું મળે, ઉત્તરોત્તર જીવન મોક્ષ સુધી પહોંચાડવું મળે, એવું જીવન આચરવું એ જીવનનું કાર્ય. જ્યાં સુધી મોક્ષે ન જઈએ ત્યાં સુધી જીવન તો મળવાનું છે છે ને છે. પણ સુખી જીવનમાંથી દુઃખી જીવન મળે, બુદ્ધિમત્તામાંથી નિર્બુદ્ધિ મળે, શું વિવેકીમાંથી અવિવેકી જીવન મળે તો શું? ધીમે ધીમે નીચે અને બુદ્ધિમત્તાને સદઉપયોગ કરીએ, જ્ઞાનનો સદઉપયોગ કરીએ, શક્તિનો સદઉપયોગ કરીએ, ઔચિત્યનો સદઉપયોગ કરીએ તો શું? તો શક્તિ મળતી જાય. અનાજ ખાઈ નાખીએ તો ઉગે નહીં, અનાજ શેકી નાખીએ તો ઉગે નહીં, અનાજ પીસી નાખીએ તો ઉગે નહીં. ઉગે રોટ, ઉગે શેકેલો અનાજ, ઉગે ખવાઈ ગયેલો અનાજ, ઉગે અંદર ઈડા કીડા પડી ગયા અને કીડા ખાતું હોય એવો અનાજ ઉગે ના ઉગે. એટલે જીવન જે છે એ એવું જીવવું જોઈએ કે એના બદલામાં ઉત્તર જીવન વધારે સારું. એ કઈ રીતે મળે? તો કે મળેલું જીવન, મળેલી શક્તિ એ મહત્વની નથી, એનો સદુપયોગ એ મહત્વનો છે. કોઈએ 1,00,000 રૂપિયા આપ્યા હોય એ ઘર ખર્ચામાં વાપરી દઈએ સારું, કે વેપારમાં વાપરીએ સારું, પરોપકારમાં વાપરીએ સારું. આપણે એ વાત છે કે સદઉપયોગ ક્યારે કહેવાય? જીવનમાં પ્રમાદ ન પોસાય, જીવનમાં કસાય ન પોસાય, જીવનમાં અવિવેક ન થાય, જીવનમાં ગંભીરતા, ઔદાર્યતા, ઔચિત્યતા, વિવેકીતા, શું પ્રસન્નતા, સ્વસ્થતા, આ બધું જીવનમાં ગુણો કેળવતા રહીએ તો એ ફળમાં ગુણો ગુણાકાર થાય. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.